નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, RIJADEJA.com વેબસાઇટના ડેઈલી કરંટ અફેર્સ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 4 ઓગસ્ટ 2018. સૌપ્રથમ આજના દિવસની વાત કરીએ. પ્રસિદ્ધ ફિલ્મી ગાયક, અભિનેતા, સંગીતકાર અને ફિલ્મ પ્રોડ્યુસર કિશોર કુમારનો આજે જન્મદિવસ છે. તેઓનો જન્મ મધ્યપ્રદેશના ખંડવા ખાતે થયો હતો. તેમનું મૂળ નામ આભાસકુમાર ગાંગુલી હતું. તેઓએ હિન્દી, ગુજરાતી, આસામી, મરાઠી, કન્નડ, ભોજપુરી તેમજ મલયાલમ સહિતની ભારતની લગભગ ભાષાઓમાં ગીતો ગાયા છે. તેઓને વર્ષ 1970, 1976, 1979, 1981, 1983, 84, 85 અને 86 એમ કુલ 8 વખત ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યો છે. વર્ષ 1997માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા કિશોર કુમાર એવોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. તેઓએ અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, જીતેન્દ્રથી લઈ અને ગોવિંદા તેમજ જેકી શ્રોફ સુધીના કુલ 30 અભિનેતાઓ માટે પોતાનો કંઠ આપ્યો છે. હિમાચલ પ્રદેશના સિમલા અને મનાલી શહેરોમાં નો હોર્ન અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનનો ઉદ્દેશ બિનજરૂરી હોર્ન વગાડી અને થતા ધ્વનિ પ્રદૂષણને ઘટાડવાનો છે. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી જમીનોનું GLDS એટલે કે ગવર્મેન્ટ લેન્ડ ડિજિટલ સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી. આ સિસ્ટમ દ્વારા સરકારી જમીનોનું સર્વે કરવામાં આવશે, જેથી ગેરકાયદેસર દબાણ અથવા કબજો ન થઈ શકે. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીને એશિયન આઇકોનનું બિરુદ આપવામાં આવ્યું. એશિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા તેમના જન્મદિવસના દિવસે જ આ બિરુદ આપવામાં આવ્યું છે. સુનિલ છેત્રીના પિતા ભારતીય આર્મી ટીમ તરફથી ફૂટબોલ પ્લેયર હતા, તેમજ તેમના માતા અને માસી નેપાળ તરફથી આંતરરાષ્ટ્રીય ફૂટબોલર રહ્યા છે. સુનિલ છેત્રી 101 મેચમાં 64 આંતરરાષ્ટ્રીય ગોલ સાથે વિશ્વમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લાયોનેલ મેસી પછી સૌથી વધુ ગોલ કરનાર ત્રીજા નંબરના ખેલાડી છે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાયના નહેવાલનો 8મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થયો છે. તે સતત 8મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે, જેમાંથી 6માં તેનો પરાજય થયો છે. વર્ષ 2015 અને 2017માં અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમણે મેળવ્યા હતા. આ ચેમ્પિયનશિપ્સમાં મિક્સ ડબલ્સમાં ભારતના સાત્વિક સાઈરાજ અને અશ્વિની પોનપ્પાનો પરાજય થયો છે. આ સ્પર્ધામાં પીવી સિંધુએ ઓગુહારાને હરાવી અને સેમિફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત સોશિયલ મીડિયા હબ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી. આ યોજના હેઠળ સરકાર એક સોફ્ટવેરથી નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા પર થતી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માગતી હતી. આ પ્રોજેક્ટ હેઠળ દરેક જિલ્લાના પત્રકારોને સરકારના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવાની યોજના હતી. કેન્દ્ર સરકાર દ્વારા STSC ને નોકરીના પ્રમોશનમાં 22.5% અનામતની સુપ્રીમમાં માગણી કરવામાં આવી. આ માગણીમાં વર્ષ 2006નો નાગપાલનો ચુકાદો અડચણરૂપ થાય છે. આ બાબત માટે કેન્દ્ર દ્વારા આ ચુકાદાની 7 જજની બંધારણીય બેંચ દ્વારા સમીક્ષા કરવા માટે માંગ કરવામાં આવી છે. મહિલા હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો આયર્લેન્ડ સામે પરાજય થયો. આયર્લેન્ડે ભારતને 3-1 પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારત મહિલા હોકી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. અમેરિકા દ્વારા ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઇઝેશન 1 એટલે કે STA 1 દરજ્જો આપવામાં આવ્યો. આ દરજ્જા બાદ ભારત NSG સભ્ય બન્યા વિના પણ અમેરિકા પાસેથી અતિ સંવેદનશીલ શસ્ત્રો તેમજ ઉચ્ચ ટેકનોલોજી પ્રાપ્ત કરી શકશે. જાપાન વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું શેરબજાર બન્યું. બીજા ક્રમાંકે ચાઇના હતું, પરંતુ અમેરિકા સાથેની તેની ટ્રેડ વોરમાં શાંઘાઈ આંક 17% ડાઉન થતાં તેનો ક્રમ ત્રીજો થઈ ગયો હતો. આ યાદીમાં પ્રથમ ક્રમે અમેરિકા છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ MR સાહની પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી. આ માટે સુપ્રીમના કોલેજિયમ દ્વારા જુલાઈ મહિનામાં જ RM શાહની પટણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી હતી. લોકસભા દ્વારા રાષ્ટ્રીય ખેલ વિશ્વવિદ્યાલય ખરડો 2018 પસાર કરવામાં આવ્યો. આ ખરડામાં રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પ્રથમ રાષ્ટ્રીય ખેલ વિશ્વવિદ્યાલય મણિપુર ખાતે ખોલવાનો પ્રસ્તાવ છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટેની સ્કાય યોજના આવતા મહિનેથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. સ્કાય યોજનાનું પૂરું નામ સૂર્યશક્તિ કિસાન યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતરમાં સૌર ઉર્જા એટલે કે સોલાર દ્વારા વીજળી પૂરી પાડવાનો છે. આ માટેની સોલાર પેનલ માટે કેન્દ્ર તેમજ રાજ્ય બંને મળીને કુલ 60% સબસિડી ખેડૂતોને આપશે. આ યોજના દ્વારા ખેડૂત જે વધારાની ઉર્જા ઉત્પન્ન કરશે તેને સરકાર દ્વારા ખરીદવામાં આવશે. તારીખ 4 ઓગસ્ટ 2018 ન્યૂઝ અત્રે પૂર્ણ થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિવિધ વિડીયો ટ્યુટોરિયલ્સ જોવા માટે RIJADEJA.com ની યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.